स्टैंडर्ड 10th, सेकंड लैंग्वेज गुजराती, पोयम 15, ते बेसे अहीं। साहित्य प्रकार गजल, कवि स्नेही परमार, कवि परिचय, नाम स्नेही हरिभाई परमार, जन्म 1/6/1971, वतन सनाड़िया। कवि सर्जन गजल संग्रह पीड़ा पर्यंत यदा तदा गजल। काव्य परिचय आ काव्यनो साहित्य प्रकार गजल छे। गजल में सभा में एटले के मान भर्या स्थान में बेसवानी लायकात क्यांथी मळे छे तेनु सुंदर वर्णन कर्यु छे। बीजाने माटे संवेदना सफलतानी टोंचे होवा छता नम्रता अने कोई पण प्रशंसाना मोह विना करेलू गुप्तदान ए माणसनी लायकात दर्शावे छे। कोई पण मोटा स्थान पर पहुंचीए त्यारे पण पोतानी लायकात विशे सजाग थई जातने पूछवू अने योग्यता न लागे तो सभामांथी उठी जवू। आम व्यक्तिनू निखालस चित्र कविए अलग अलग शेरोमां रजू कर्युं छे। आ रीते मनुष्यना महिमानो आधार वर्णव्यो छे। प्रश्न अने उत्तरो द्वारा कविए जात तपास रजू करी छे। काव्य पठन जोईए पछी आपणे काव्य समजावशुं। કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં, સૂર્ય તપતો હોય એનો મધ્ય માને તે છતાં, કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં, હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં, જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે, આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં। આ જે ગઝલ છે એ યદા તદા ગઝલમાંથી લેવામાં આવ્યું છે। જો તમને એવું પણ પૂછે છે કે કોઈ પણ કાવ્ય કે પાઠ હોય એ શેમાંથી લેવામાં આવ્યો છે, તો તમારા પાઠ કે કાવ્યના અંતે આવી રીતે લખેલું હોય કે એ શેમાંથી લેવામાં આવ્યો છે, અથવા તો ઇન્ટ્રોડક્શનમાંથી પણ લખેલું હોય છે એમાંથી પણ તમે લઈ શકો છો। આપણે કાવ્ય જોઈએ, જો કાવ્યમાં સભામાં લાયક વ્યક્તિના લક્ષણો બતાવ્યા છે, આપણે એક પછી એક જોઈએ લક્ષણો, અને એ લક્ષણો બતાવ્યા છે પછી એ લક્ષણો પોતામાં છે કે નહીં, ખરેખર જો પોતામાં એ લક્ષણો છે કે નહીં એ કવિ આત્મનિરીક્ષણ કરવાનું કહે છે। અને આત્મનિરીક્ષણ કરી અને પછી જો આપણામાં એ લક્ષણો ન હોય, નિખાલસપણે આપણું આત્મનિરીક્ષણ કરી અને જો આપણે એ તરત જ પોતાની જાતને પ્રશ્ન પૂછી અને સભામાંથી ઊભા થઈ શકતા હોઈએ, એટલા જો નિષ્પક્ષ આપણી જાત તરફ હોઈએ તો ખરેખર આપણે સભામાં બેસવાને લાયક છીએ। તો આપણે જોઈએ કે કયા કયા લક્ષણો અને ગુણો કીધા છે એ જોઈએ। પહેલું જ છે, કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં। કોઈનું આંસુ લૂછવું એટલે શું? કે કોઈ દુઃખી હોય, રડતું હોય તો એનું દુઃખ દૂર કરીએ તો એને આંસુ લૂછ્યા કહેવાય। તો કોઈએ એવી રીતે પોતાની આજુબાજુ સમાજમાં પરિવારમાં કોઈનું એવી રીતે જો આંસુ લૂછ્યું હોય તો ખરેખર એ આ સભામાં બેસવાને લાયક છે। એટલું જ નહીં પણ ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે નહીં। ઘણા કેવા હોય કે તમને દેખાવ તો કરે, તમારી બાજુમાં બેસે, તમને સાંત્વનાઓ આપે, પણ પછી તમારાથી દૂર જાય તો એના મનમાં કાંઈ ના હોય। તો અહીંયા ને પછી છાતીમાં દુખ્યું એટલે કે ખરેખર તમને દિલથી એના પ્રત્યે સંવેદના છે, એના પ્રત્યે લાગણી છે,
એનો દુઃખ તમે અનુભવી શકો છો એટલા જો તમે લાયક હો અને તમે એનું દુઃખ દૂર કરો તો એ લક્ષણ સજ્જન માણસનું છે, એ ખરેખર સભામાં બેસવાને લાયક છે. માત્ર દુઃખ દૂર કરવું નહીં પણ દુઃખ દૂર કરી અને ખરેખર તેના હૃદયમાં પણ એ પોતે દુઃખી વ્યક્તિનું દુઃખ અનુભવી શકતો હોય એટલું સંવેદનશીલ માણસ હોય તો એ સંવેદનશીલ માણસ ખરેખર સભામાં બેસવાને લાયક છે. એટલે કે પહેલા શેરમાં માણસની સંવેદનાનું લક્ષણ બતાવ્યું છે. બીજા શેરમાં શું કીધું છે? સૂર્ય તપતો હોય એનો મધ્ય માને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. જો સૂર્ય તપતો હોય એનો મધ્ય માને તે છતાં, તો આને આપણે એ રીતે કહી શકીએ કે સૂર્ય મધ્યમાં હોય એટલે બપોરે બરાબર સૂર્ય આપણા માથા ઉપર હોય, એટલે કે સૌથી ઊંચાઈ ઉપર સૂર્ય બપોરે હોય છે. તો અહીંયા કવિએ કીધું છે કે સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં, એટલે સૂર્ય તપવો મધ્યમાં એટલે સૌથી પ્રગતિની ટોંચે હોવું જોઈએ જે વ્યક્તિ, અને એવી ટોંચે જે વ્યક્તિ હોય, એટલું સમૃદ્ધ જે વ્યક્તિ હોય તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે. આટલું સમૃદ્ધ વ્યક્તિ હોવા છતાં પણ જો એ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનું અભિમાન ના હોય અને એ કોઈના પણ ચરણમાં બહુ સરળતાથી ઝૂકી શકે એટલી એનામાં વિનમ્રતા અથવા તો નમ્રતા હોય તો એ વ્યક્તિ ખરેખર આ સભામાં બેસવાને લાયક છે. મતલબ કે બીજા શેરમાં વિનમ્રતા અથવા તો નમ્રતાનો ગુણ દર્શાવ્યો છે કે વ્યક્તિ પાસે ગમે એટલી સમૃદ્ધિ, પૈસા અને એ સફળતાની ટોંચે હોય, સફળતાની ટોંચે હોય એટલે સત્તા, પદવી અને સમૃદ્ધિ બધી જ વસ્તુ એની પાસે હોવા છતાં જો ચરણોમાં ઝૂકવું ને જેવી તેવી વાત નથી. જ્યારે મનની અંદરથી અહંકાર ઓગળે છે ત્યારે તમે કોકની ચરણોમાં ઝૂકી શકો છો. તો કોકનું શરણ, આ તમારું પોતાનું સમર્પણ કરો, તમારી પાસે આટલું હોવા છતાંય તમે સમર્પણ કરો, એ બહુ ઓછા વ્યક્તિઓમાં આવા ગુણો હોય. એટલે કે છે કે આવી જેનામાં વિનમ્રતા હોય એ વ્યક્તિ ખરેખર સભામાં બેસવાને લાયક છે. પછી ત્રીજા શેરમાં કીધું છે, હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં, કીડી આરું એમ પૂર્યું હોય તે બેસે અહીં. એટલે કે તમે એક હાથે દાન આપો છો તો તમારા બીજા હાથને પણ જાણ નથી થતી. મતલબ કે તમે કોઈને દાન આપો તો એનું કોઈને ખબર ન પડવી જોઈએ, એવી રીતે ગુપ્ત દાન આપો. અને ખાલી ગુપ્ત દાન એક બેને નહીં પણ કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે. કીડિયારું એટલે શું? કે તમારા વડીલો ઘણી વખત ઉનાળો જ્યારે નીકળે ને ત્યારે કેળીઓ બહુ જમીનમાંથી ઉભરાય, એટલે કે એના દરમાંથી બહાર નીકળે, એટલે એ કીડીઓને લોટ આપવા માટે ઘરના વડીલો ક્યારેક તમે જોયા હશે તો એમાં વાટકામાં લોટ લઈ અને જ્યાં જ્યાં કીડીઓ ઉભરાણી હોય એનો રાફડો હોય ત્યાં એની ઉપર લોટ ભભરાવે. એટલે વિચાર કરો, એનામાંથી તો અસંખ્ય કીડીઓને એનું ખાવાનું મળે. તો એવી જ રીતે કવિ કહે છે કે ખાલી દાન, ગુપ્તદાન તો આપવું પણ એક બે વ્યક્તિને નહીં, જેમ આપણે કીડિયારું પૂરીએ અને અસંખ્ય કીડીઓને દાન મળે છે એવી જ રીતે તમે અસંખ્ય લોકોને ગુપ્તદાન કરો. એટલે કે એક બે વ્યક્તિને નહીં પણ અસંખ્ય લોકોને તમે ગુપ્તદાન કર્યું હોય એવા જો તમે હો, મતલબ કે તમે ગુપ્તદાન કરવાવાળા હો, તો ખરેખર તમે સભામાં બેસવાને લાયક છો. અત્યારે તો શું કરે, પોતાના માન મોભા માટે પહેલાં પોતાનું નામ લખાવે, પછી 10 લાખ ને 10 કરોડ ને 1 લાખ ને જે કાંઈ એને દાન દેવું હોય પણ પોતાના નામ સાથે દે. શું કામ? તો કે મારી નામ ના થાય. પણ અહીંયા કવિ એમ કહે છે કે કોઈ પણ પ્રકારની પ્રશંસા વિના અને કોઈને ખબર ન પડે એ રીતે ગુપ્તદાન આપો, અને એવી રીતે કીડીઓને જેમ તમે આપો છો એમ અસંખ્ય લોકોને આપો તો તમે ખરેખર આ સભામાં બેસવાને લાયક છો.
त्यार पछी त्रण शेर में त्रण लक्षणों बताव्या छे। पहला में संवेदना एटले कि बीजानी प्रत्ये आपणी लागणी, बीजा में तमारी समृद्धि होय ते छतांय तमे कोकना चरणों में झूकी शको एवी तमारामां विनम्रता होय, अने त्रीजा शेर में तमे गुप्त रीते कोईपण जातनी प्रशंसा वगर कोईने दान आपी शको। एवा असंख्य माणसोने जयरे दान आपो त्यारे तमे खरेखर सभामां बेसवाने लायक छो। आ त्रण गुणों तमारे तमारी जातमां छे के नहीं, हवे के छे एटलो लायक खरो के हूँ अहीं बेसी सकूँ, एटलो पोताने पूछ्यू होय ते बेसे। अहीं आत्मनिरीक्षणनी वात आवी के आ त्रण गुणों तमारामां ए लायकातो छे, ए लक्षणों छे। जो ए लक्षणों अने ए लायकातो तमारामां होय तो तमे तमारी जातने पूछो के शू खरेखर तू एटलो लायक छो के अहीं सभामां तू बेसी शक। अने आटलू पूछ्यू होय, तमे आटलू तमारी जातने पूछ्यू छे क्यारे के तमे आ बधा गुणों धरावो छो के नहीं, तो ए लक्षणों ए लायकातो जे पोतामां छे के नहीं एनू जे आत्मनिरीक्षण करे छे एवी व्यक्ति आ स्थान आ सभामां स्थान पामी शके छे। पछी छेल्ला शेरमां बहु सरस वात करी छे कविए के जे क्षणे पोताने पूछ्यू होय नी बीजी क्षणे आ सभामांथी जे उठ्यू होय ते बेसे अहीं। अहीं जो माणसना समग्र अस्तित्वनो ख्याल आवी जाए छे। पहेला त्रण लायका तो जणावी छे, त्यार पछी તમે તમારી જાતને પૂછ્યું કે તમે આ ત્રણેય લાયકાતો ધરાવો છો કે નહીં, અને છેલ્લા શેરમાં જે ક્ષણે પોતાને પૂછ્યું, તમે જે ક્ષણે તમારી જાતને આત્મનિરીક્ષણ કરીને પૂછ્યું અને પછી બીજી જ ક્ષણે તમે સભામાંથી ઉઠી ગયા, મતલબ કે તમે તમારું નિષ્પક્ષ આત્મનિરીક્ષણ કર્યું અને તમને એવું લાગ્યું કે નહીં હું આટલો બધો હજી મહાન નથી, મારામાં આટલા બધા ગુણો હજી છે નહીં, એવું જ્યારે તમે પોતે તમારી જાતનું નિષ્પક્ષ આત્મનિરીક્ષણ કરો અને તમે તરત જ એ સભામાંથી ઉઠી જાઓ। જો સભામાં આવી અને પછી ઉઠવું એ તો બહુ સન્માન ગવાયા જેવી વાત છે, પણ અહીંયા કવિએ એમ કીધું છે કે તમે એકદમ નિષ્પક્ષ થઈ અને તમે તમારી જાતનું નિરીક્ષણ કરો, અને એ નિરીક્ષણ નિષ્પક્ષ હશે તો જ તમે સભામાંથી ઊભા થઈ અને જવાની કોશિશ કરશો। અને જે વ્યક્તિ પોતાની જાતનું એટલું નિષ્પક્ષ રીતે નિરીક્ષણ કરી શકે છે લાયકાતોનું, એ વ્યક્તિ ખરેખર સભામાં બેસવાને લાયક છે। તો ખૂબ સરસ લાયકાતો અને મનુષ્ય જીવન કેવું હોવું જોઈએ, માનવે પોતામાં કયા કયા ગુણો એમાં હોવા જોઈએ કે જે સભામાં માન ભર્યા સ્થાને બેસવાને ખરેખર લાયક છે, એના ગુણો અહીંયા દર્શાવ્યા છે। ઓકે, ત્યાર પછી આપણે શબ્દ સમજૂતી લેશું। સમાનાર્થી શબ્દ સૂર્ય એટલે ભાસ્કર, રવિ આદિત્ય, હાથ એટલે હસ્ત, કર પાણી, ચરણ એટલે પગ, ક્ષણ એટલે પળ અને ઘડી। વિરોધી શબ્દો લાયક, ગેરલાયક, ઉઠવું, બેસવું, રૂઢિપ્રયોગ આંસુ લૂછવું એટલે દુઃખ દૂર કરવું, અને સૂર્ય તપવો એટલે પ્રગતિના શિખર પર હોવું। નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલું, સૂર્ય તપતો હોય એનો મધ્યમાનો અર્થ, તો આન્સર આવશે સી, પ્રગતિની ટોચે હોવું। કવિ કઈ રીતે આપેલા દાનને ઉત્તમ માને છે, તો એમાં આવશે એ, ગુપ્ત રીતે આપેલું દાન।